हेलो फ्रेंड्स, माय सेल्फ पटेल रूमी अश्वमेघ विद्यालय स्टैंडर्ड ए सब्जेक्ट साइंस चैप्टर नंबर 6 दहन अने ज्योत। मित्र आपणे आगला वीडियो लेक्चर में ज्योत विषय माहिती मेळवी हती के वस्तु आपी हती ने वस्तुओ ज्योत साथे सरके छे के ज्योत विना सरके छे एनी माहिती मेळवी हती। तो ज्योत विना सरकती जे वस्तु छे ते वस्तु कई छे के कोळसो ए ज्योत विना सरके छे। ज्यारे केरोसिन स्टोव कपूर मीणबत्ती ए जे वस्तुओ हती ए वस्तुओ ज्योत साथे सरके छे। तो हवे आपणे जोईए के ज्योतनुं बंधारण, परंतु एने समजवा माटे आपणे एक प्रवृत्ति द्वारा माहिती मेळवीए। आपणे सरकती मीणबत्ती लईशुं अने ए सरकती मीणबत्ती पासे एक कांचनी नळी लईशुं अने त्यारबाद ए कांचनी नळीने चीपिया वडे पकड़ीशुं। शेना वडे पकड़ीशुं? चीपिया वडे। જ્યારે મીણબત્તીનું દહન થાય છે ત્યારે એ કાચની જે નળી છે એ કાચની નળી પાસે એક ભાગ મીણબત્તીની ઘેરો ભાગ છે ત્યાં મૂકીશું અને બીજા ભાગ પાસે આપણે શું લઈ જવાનું છે? સળગતી દીવાશળી લઈ જવાની છે અને જોવાનું છે કે એનું દહન થાય છે કે ના થાય છે। તો આપણે જાણીએ છીએ જ્યારે એક ભાગ આપણે ઘેરા મીણબત્તીના ભાગ પાસે મૂકીએ છીએ અને બીજો છેડો બીજા છેડા પાસે જો આપણે સળગતી દીવાશળી લઈ જઈએ છીએ ત્યારે અહીંનો જે દીવાશ બીજો છેડો છે એ છેડા પર શું થાય છે? એનું દહન થાય છે। તમે બુક્સમાં આપેલી આકૃતિ પણ સરળતાથી જોઈ શકો છો, સમજી શકો છો કે જ્યારે અમીબત્તીને આપણે સળગાવીએ છીએ અને ત્યારબાદ કાચની છળી લઈએ છીએ, કાચની નળી લઈએ છીએ, એક ભાગ આપણે સળગતી મીણબત્તી પાસે મૂકીએ છીએ અને બીજા ભાગ પર આપણે જો સળગતી દીવાશળી લઈ જઈએ છીએ ત્યારે એનું દહન થાય છે। તમને કોઈ જ્યોત દેખાય છે? હા, દેખાય છે। જ્યારે બીજો જે ભાગ છે એ ભાગ પર આપણને શું દેખાશે? જ્યોત દેખાશે। આપણે જાણીએ છીએ કે ગરમ ભાગ પાસે મીણ ઝડપથી પીગળે છે। આ જે સળગતો જે ભાગ છે એ સળગતા ભાગ ઝડપથી ગરમ થાય છે અને સળગે છે। જે પદાર્થ તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે તે જ્યોત આપે છે। શું કહ્યું છે? કે જે પદાર્થ તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે તો તે જ્યોત આપે છે। બાષ્પીભવન થાય છે અને એ જ્યોત આપે છે। ઉદાહરણ તરીકે કેરોસીન તથા પીગળેલી મીણની વાડ, ઉદાહરણ કયા છે? કે કેરોસીન અથવા પીગળેલી મીણની વાડ। મિત્રો, આપણે જાણીએ છીએ એ જે પદાર્થ છે એ પદાર્થ જ્યારે સળગે છે ત્યારે એનું શું થાય છે? બાષ્પીભવન થાય છે અને જ્યોત આપે છે। ત્યારબાદ છે કે અમુક જે પદાર્થો છે જે પદાર્થનું દહન થાય છે ત્યારે તેનું બાષ્પીભવન થતું નથી, તો એવા પદાર્થો કયા હશે? આપણે જાણીએ છીએ, કોષ્ટક દ્વારા પણ માહિતી મેળવી હતી કે કોલસો છે, કોલસો જ્યારે આપણે દહન કરીએ છીએ ત્યારે જ્યોત થતી નથી। એટલે કે જે પદાર્થ દહન દરમિયાન જે પદાર્થો તેના દહન દરમિયાન બાષ્પીભવન થતું નથી એટલે તે જ્યોત આપતું નથી। ઉદાહરણ તરીકે આપણે શું લઈએ છીએ? કોલસો। શું છે કોલસો? આપણે જાણીએ છીએ કોલસાને જ્યારે સળગાવીએ છીએ ત્યારે કોલસો જ્યોત સાથે સળગતો નથી, જ્યોત વિહીન સળગે છે। એટલે જ કહ્યું છે કે જે પદાર્થના દહન દરમિયાન બાષ્પીભવન થતું નથી
જે પદાર્થનું દહન થાય છે તેનું બાષ્પીભવન થતું નથી તે દરમિયાન તે જ્યોત આપતું નથી શું આપતું નથી જ્યોત આપતું નથી અને એનું ઉદાહરણ શું છે કે કોલસો એનું ઉત્તમ એક ઉદાહરણ છે ત્યારબાદ છે કે જ્યારે નિર્વૃત્તિ સ્થિર હોય છે ત્યારે અહીં આપણે એક પ્રવૃત્તિ લેવાની છે અને પ્રવૃત્તિ દ્વારા માહિતી મેળવવાની છે આપણે જોયું હતું કે નિર્વૃત્તિને કાચની નળી છે એક છેડો ઘેરા ભાગ પાસે લેવાનો છે અને બીજો જે છેડો છે એ છેડા પાસે સળગતી મીણબત્તી લેવાની છે અને એ સળગે છે કે ના સળગે દહન થાય છે કે ના થાય છે એના વિશે માહિતી મેળવી હતી હવે આપણે જોઈએ કે જ્યારે મીણબત્તીની જ્યોત સ્થિર હોય છે ત્યારે એક કાચની તકતી લેવાની છે શું લેવાની છે નિયંત્ર એક મીણબત્તી છે અને એ મીણબત્તીને જ્યોત જ્યારે સ્થિર હોય છે ત્યારે એક કાચની સ્લાઇડ લેવાની છે અને કાચની સ્લાઇડ પાસે એનું અવલોકન કરવાનું છે શું અવલોકન કરવાનું છે કે કાચની તકતી કે સ્લાઇડ પર એક કાળા સ્પર્ધું વર્તુળ જોવા મળે છે જ્યારે આ મીણબત્તી સળગે છે ત્યારે આ કાચની સ્લાઇડ પર કાળા સ્પર્ધું એક વર્તુળ જોવા મળે છે તે આપણને શું દર્શાવે છે કે તે જ્યોતના પ્રકાશિત ભાગમાં રહેલ દહન ના પામેલ કાર્બનના કણો દર્શાવે છે શું દર્શાવે છે કાચના મધ્ય ભાગમાં એક વર્તુળ દર્શાવે છે આ સ્લાઇડ પર એક વર્તુળ દર્શાવે છે પરંતુ એ વર્તુળ શું દર્શાવે છે કે દહન ન થયેલ કાર્બનના કણો શું દર્શાવે છે દહન ન થયેલ કાર્બનના કણો શું દર્શાવે છે કે દહન ન થયેલ કાર્બનના કણો ત્યારબાદ છે કે એક મીણબત્તી લેવાની છે અને તાંબાનો એક લાંબો તાર લેવાનું છે અને તારને ગરમ કરવાનું છે અને અનુમાન કરવાનું છે કે આ એક સળગતી મીણબત્તી છે અને એ સળગતી મીણબત્તીના ઘેરા ભાગમાં શું લેવાનો છે તાંબાનો તાર લેવાનો છે અને ત્યારબાદ અનુમાન લગાવવાનું છે કે તાંબાનો તાર ઘેરા ભાગમાં નાખ્યા બાદ એ ગરમ થશે કે ના થશે એનું અનુમાન લગાવવાનું છે કેટલી સેકન્ડ રાખવાનો છે ફક્ત 30 સેકન્ડ માટે પકડી રાખવાનો છે કે તમે નોંધશો કે જો પાસે જે તાર મૂક્યો છે એ તરત જ ગરમ થઈ જશે લાંચો ગરમ થશે કેવો ગરમ થશે જો પાસે જે તાર મૂક્યો છે એ તાર તાંબાનો તાર છે અને એ તાંબાનો તાર તરત જ ગરમ થઈ જશે કેવી રીતે ગરમ થઈ જશે એ જે તાંબાનો તાર છે એ લાલચોળ ગરમ થઈ જશે તો એ દર્શાવે છે કે જ્યોતની તેની તેજસ્વીતા દર્શાવે છે કે શું દર્શાવે છે જોવાનું છે કે એ જે જ્યોત છે જ્યોત તાપમાન ઊંચું હોય છે તો આપણે જાણીએ છીએ કે જે ઉપરનો ભાગ છે ઉપરનો ભાગ નું જે તાપમાન છે ખૂબ જ વધારે હોય છે અને એના જ કારણે જે તાંબાનો તાર છે એ ઝડપથી ગરમ થઈ જાય છે લાલચોળ ગરમ થઈ જાય જે કે ઉપરની જે મીણબત્તીનો જ્યારે દહન થાય છે જ્યારે ઉપરની જે જ્યોત છે એ જ્યોત ઝડપથી ગરમ થાય છે ત્યારબાદ છે મિત્રો કે ધાતુની એક ફૂગણી છે તમે માહિતી મેળવી હશે કે તાંબુ અને જે સોનું છે એ સોનુંને પણ ગરમી વડે પીગાળવામાં આવે છે કે ધાતુની ફૂગણીની નળી છે અને એક બાજુથી હવા પસાર કરવામાં આવે છે અને જે બીજો ગરમ જે વિસ્તાર છે એ વિસ્તારમાં શેનો શું પીગાળવામાં આવે છે સોનું અને ચાંદીને પીગાળવામાં આવે છે તો જે ગરમ પ્રદેશ છે જે ગરમ ભાગ છે જે ઉપરનો સૌથી ગરમ ભાગ છે એ ભાગમાં તાંબુ પણ ઝડપથી પીગળશે અને જે સોનું છે એ સોનું પણ ઝડપથી પીગળશે તો મિત્રો અહીંયા આપણને આપી છે મીણબત્તીના જ્યોતના વિવિધ ભાગો આપ્યા છે એનું અવલોકન કરવા માટે કહ્યું છે એના વિવિધ ભાગોની સમજૂતી આપી છે આપણે સમજી કે મિત્રો આ એક શું છે મીણબત્તી છે ત્યારબાદ છે કે આ મીણબત્તીના આપણને જ્યારે જ્યોત સાથે સળગે છે ત્યારે આપણને શું જોવા મળે છે કાળો ભાગ જોવા મળે છે કે ન દહન થયેલા મીણની વરાળવાળો સૌથી અંદરનો વિસ્તાર કાળો ભાગ છે તમે મીણબત્તીને સળગતી જોઈ જ હશે જ્યારે એનું દહન થાય છે ત્યારે ઉપરનો જે ભાગ છે એ આપણને શું જોવા મળે છે લાલા સ્પર્ધો ભાગ જોવા મળે છે જ્યારે વચ્ચેનો જે ભાગ છે એ વચ્ચેનો ભાગ આપણને શું જોવા મળે છે વચ્ચેનો ભાગ આપણને પીળા રંગનો જોવા મળે છે જ્યારે
મીણબત્તીની જે જ્યોત છે એ જ્યોત આપણને શું જોવા મળે છે જે એકદમ મધ્યમાંની જ્યોત છે તે ન દહન થયેલા મીણની બરાબર સૌથી અંદરનો વિસ્તાર કાળો વિસ્તાર આપણને જોવા મળે છે ત્યારબાદ છે કે જે મધ્યનો જે ભાગ છે આ જે મધ્યનો જે ભાગ છે એ ભાગનું દહન કેવું થાય છે અપૂર્ણ દહન વાળો મધ્યનો વિસ્તાર આપણને કેવો જોવા મળે છે પીળો જોવા મળે છે દોરવાની છે તો જ આપણને પૂરામાંથી પૂરા માર્ક્સ મળી શકે છે. થેન્ક યુ.